75 નગરપાલિકાના 529 વોર્ડની 2116 બેઠકો માટે 6200 ઉમેદવારો મેદાનમાં, જેમાં જેતપુર નગરપાલિકા માટે સૌથી વધુ 221 ઉમેદવારો, તો જાફરાબાદ નગરપાલિકામાં સૌથી ઓછા 28 ઉમેદવારો છે. રાજકોટમાં 3 વર્ષની બાળકીની ફોરેન્સિક પીએમમાં બાળકી પર દુષ્કર્મ આચરી બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરાઈ. થોરાળા પોલીસે રિક્ષા ચાલકની મદદથી અપહરકારની શોધખોળ શરૂ કરી. 3 દેશની મુલાકાતમાં અંતિમ પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મસ્કતમાં ઇન્ડિયા ઓમાન બિઝનેસ મીટિંગમાં બાદ ઓમાનમાં શિવ મંદિર અને સુલતાન કબૂઝ મસ્જિદ જશે. સોમવારે આતંકીઓએ શ્રીનગરના કરણનગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો, જો કે ફોર્સે તેને નિષ્ફળ બનાવી દીધો હતો. સ્વાઇન ફ્લુએ પાટણ જિલ્લામાં એક દંપતીનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું છે, જેમાં પતિનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં અને પત્નીનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર સોફામાં પહેલેથી વાઇબ્રેશન એલાર્મ સિસ્ટમ સેટ કરીને સૂઈ શકશે. ફ્લાઇટનો ટાઈમ થશે એટલે વાઇબ્રેશનના કારણે પેસેન્જર જાગી જશે તેવી ટેકનોલોજી આવી જશે. જસદણ નજીક આવેલું ઘેલા સોમનાથ મંદિરમાં જળાભિષેકના વિવાદમાં તાજેતરમાં ગત તારીખ 3ના રોજ શિવલિંગને જળાભિષેક બંધ કરી દેવાનો જસદણ પ્રાંત કચેરી દ્વારા મંદિરને હુકમ કરવામાં આવતા વધુ એક નવો વળાંક આવ્યો હતો. મહેસાણા ટ્રાફિક પોલીસની હેરાન ગતિના વિરોધમાં આજથી રિક્ષા ચાલકો દ્વારા ટ્રાફિક કોન્સ્ટેબલની બદલીની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 26 ફેબ્રુઆરીએ સુરતવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ખાતે 48મા પદવીદાન સમારોહમાં આવશે. આજે સેન્સેક્સમાં 250 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, તો બીજી તરફ નિફ્ટી પણ 10,525 સ્તર પર પહોંચી ગયો.